ચેપ્ટર ગણિત દશાંશ સંખ્યાઓ સ્વાધ્યાય બે નીચે આપેલા બોક્સની મદદથી કોષ્ટક પૂર્ણ કરો અને દશાંશનો ઉપયોગ કરી સંખ્યા લખો મતલબ કે આપણને જે કોષ્ટક આપેલા છે એના આધારે આપણે આપણે દશાંશ સંખ્યાઓ લખવાની છે જે પૂર્ણ કોષ્ટક આપેલા છે એ પૂર્ણાંક સંખ્યા દર્શાવશે મતલબ કે પોઈન્ટ પહેલાની એકમ દશક સોના સ્થાને આવેલી સંખ્યા અને અડધા કોષ્ટક છે એ દશાંશ અને સતાંશની સંખ્યા બતાવે છે પહેલા કોષ્ટકમાં કેટલા ડોટ્સ આપેલા છે તો પહેલા કોષ્ટકમાં આપણને કુલ સો ભાગમાંથી છવ્વીસ ભાગ કેવા કરેલા છે ડોટ કરેલા છે તો ડોટેડ ભાગ કેટલો થશે તો છવ્વીસ ભાગ્યા છ એટલે કે દશાંશમાં આવશે છવ્વીસ ભાગ્યા છ સો કરીએ આપણે એટલે કે દસ સતાંશ સંખ્યામાં આવે એટલે કે પોઈન્ટ પછી બે સંખ્યાઓ એટલે કે ઝીરો પોઈન્ટ છવ્વીસ છેદમાં સો હોય એટલે પોઈન્ટ પછી બે સંખ્યા છેદમાં દસ હોય તો પોઈન્ટ પછી એક સંખ્યા એ જ રીતે આપણે બીજા ચિત્રમાં જોઈએ તો બીજા ચિત્રમાં એક ભાગ આખો કરેલો છે અને બીજા ચિત્રમાં અઠ્યાવીસ ભાગ ડોટ કરેલા છે એટલે કે એક ભાગ આખો કરેલો છે એટલે કે સોએ સો ભાગ ડોટ કરેલા છે અને બીજા ચિત્રમાં અઠ્યાવીસ ભાગ ડોટ કરેલા છે તો બંને ચિત્રોના થઈને કુલ સો વત્તા અઠ્યાવીસ ડોટ થાય સો વત્તા અઠયાવીસ એટલે કે સોમાંથી સો ડોટ કરેલા છે એટલે કે એક ભાગ આખો પ્લસ કેટલામાંથી ડોટ કરેલા છે સોમાંથી એટલે કે અઠ્યાવીસ ભાગ્યા સો એટલે કે અઠયાવીસ ભાગ્યા સો કરી એટલે કેટલા આવે જીરો પોઈન્ટ અઠ્યાવીસ એક વત્તા જીરો પોઈન્ટ તો કેટલા થશે એક એ જ રીતે બીજા ચિત્રમાં પહેલાં ચિત્રમાં છે છેલ્લું ત્રીજું છે સી એમાં પહેલાં ચિત્રમાં બધા જ ભાગ ડોટ છે એટલે કે સો એ સો ભાગ ડોટ કરેલા છે અને બીજા ચિત્રમાં આડત્રીસ ભાગ ડોટ કરેલા છે તો સો વત્તા આડત્રીસ એટલે કે સો એક ભાગ આખો ડોટ કરેલો છે અને આડત્રીસ છેદમાં સો એ આડત્રીસ છેદમાં સો એટલે કે ઝીરો પોઈન્ટ આડત્રીસ એક વત્તા ઝીરો પોઈન્ટ આડત્રીસ એટલે કે એક તો આમાં આપણે સંખ્યાઓ લખીએ તો પહેલાંમાં ઝીરો પોઈન્ટ છવ્વીસ આવતા હતા પોઈન્ટ પછીની બે સંખ્યાઓ પહેલી પોઈન્ટ પછી પહેલી સંખ્યા દશાંશ આવશે એના પછી સતાંશ તો બે દશાંશના સ્થાને અને છ સતાંશના સ્થાને ત્રીજામાં હતું એક પોઈન્ટ અઠ્યાવીસ તો એકમ દર્શાવે છે બે દશાંશ અને આઠ સતાંશ એક પોઈન્ટ આડત્રીસ તો એમાં એક એકમ ત્રણ દશાંશ અને આઠ સતાંશ દાખલા નંબર બે નીચે આપેલ સ્થાન કિંમત કોષ્ટકના આધારે દશાંશ સ્વરૂપમાં સંખ્યા લખો તો મતલબ કે જે સ્થાનમાં જે સ્થાન કિંમત આપેલી છે એના આધારે આપણે સંખ્યા બનાવવાની છે તો પહેલી સંખ્યા સો સોના સ્થાને શું આપેલું છે પહેલાંમાં શૂન્ય પ્લસ છ દશક શૂન્ય એ પણ એકમના સ્થાને ત્રણ તો ત્રણ એકમ બે દશાંશ પાંચ સતાંશ અને શૂન્ય હવે એમની સ્થાન કિંમતો આપણે લખીએ

એજ રીતે આપણે અન્ય સંખ્યાઓમાં એકમ દશક સો હજાર ના સ્થાની જે સંખ્યાઓ આપેલી છે એમને એમની સ્થાન કિંમત સાથે ગુણાકાર કરી એમનો સરવાળો કરીશું એટલે આપણને શું મળશે એમની સંખ્યાઓ મળશે જેમ કે બીજો છે એક સોના સ્થાને છે તો એની સ્થાન કિંમત થશે સો દશકના સ્થાને શૂન્ય આપેલું છે એમાં તો ગુણ્યા દસ કરીએ તો એ પણ કેટલા આવે શૂન્ય એકમના સ્થાને બે છે તો બે ગુણ્યા એક કેટલા થશે બે છ દશાંશ ના સ્થાને છે કે છ ગુણ્યા એકના છેદમાં દસ છેદમાં દસ તો કેટલા થાય ઝીરો પોઈન્ટ છ લખી શકો ત્રણના છેદમાં તો ત્રણના છેદમાં સો તો કેટલા આવે જીરો પોઈન્ટ જીરો ત્રણ પોઈન્ટ પછી બે સંખ્યા અને જીરો છેદમાં હજાર તો જીરો હવે એમનો સરવાળો કરીએ તો કેટલો આવશે એકસો બે પોઈન્ટ છસો ને એ જ રીતે આપણે અન્ય બધી જ સંખ્યાઓના સરવાળા કરી દશાંશ જે અંકો આપેલા છે જે જેખાના એને એમની સ્થાન કિંમત સાથે ગુણાકાર કરી એમનો સરવાળો કરવાથી આપણને સંખ્યા મળશે દાખલા નંબર ત્રણ નીચેના દશાંશની સ્થાન કિંમતને કોષ્ટક બનાવીને લખવાના છે મતલબ કે હવે સંખ્યા આપેલી છે એના શું કરવાની કિંમતને સ્થાન કિંમતના કોષ્ટકમાં લખવાની છે કે એકમના સ્થાને કઈ સંખ્યા છે દશાંશના સ્થાને કઈ સંખ્યા છે સતાંશ સહસ્રાંશ કઈ સંખ્યાઓ છે એ આપણે કોષ્ટકમાં લખવાનું છે પહેલી છે ઝીરો પોઈન્ટ ઓગણત્રીસ તો શૂન્ય એકમ ના સ્થાને બે દશાંશના સ્થાને અને નવ સોના સ્થાન તેની સ્થાન કિંમત શું થશે શૂન્ય ગુણ્યા એક વત્તા બેની બે દસ અને નવની નવ ના સો એ જ રીતે આપણે દેખીએ કે બસો પોઈન્ટ આઠસો બાર છે તો બેની સ્થાન કિંમત શું થાય બે ગુણ્યા સો શૂન્યની શૂન્ય ગુણ્યા દસ શૂન્ય ગુણ્યા એક સ્થાન કિંમત આઠના છેદમાં એકની એકના છેદમાં સો અને બેની બેના છેદમાં હજાર હવે એમને સ્થાન કિંમતના કોષ્ટકમાં આપણે લખીએ તો આપણે દેખી શકીએ કે આપણે જે એમાં સ્થાન કિંમતો લખી છે એમાં બે ગુણ્યા સો એટલે કે બે સોના સ્થાને શૂન્ય ગુણ્યા દસ દશકના સ્થાને શૂન્ય ગુણ્યા એકમના સ્થાને આઠ ગુણ્યા દસ આઠ છેદમાં દસ તો એ દશાંશ એકના છેદમાં સો તો એ સતાંશ અને બે છેદમાં હજાર એટલે સહસ્ત્રાંશ ના સ્થાનમાં આવશે તો એ રીતે તમે ઉપર જે સંખ્યાઓ આપેલી છે એમને એમની સ્થાન કિંમતના આધારે તમે છૂટી પાડો અને એનું સાદું રૂપ આપો અને પછી એને તમે કોષ્ટકમાં ગોઠવી શકો છો હવે જે નીચેના દરેકને દશાંશ સ્વરૂપે લખવાના છે મતલબ આપેલી કિંમતો છે એમનો સરવાળો કરવાનો છે તો પહેલું છે વીસ વત્તા નવ ચાર છેદમાં દસ વત્તા એકના છેદમાં સો વીસ વત્તા નવ કેટલા થાય ઓગણત્રીસ ચાર છેદમાં દસ એટલે કે જીરો પોઈન્ટ ચાર અને એકના છેદમાં સો એટલે કે જીરો પોઈન્ટ ઝીરો એક છેદમાં દસ તો પોઈન્ટ પછી એક સંખ્યા છેદમાં સો એટલે પોઈન્ટ પછી બે સંખ્યા અને હજાર એટલે પોઈન્ટ પછી ત્રણ સંખ્યા તો ઓગણત્રીસ વધતા જીરો પોઈન્ટ ચાર વત્તા ઝીરો એક કરી તો આપણને સરવાળો કેટલો મળશે ઓગણત્રીસ એકતાલીસ

એટલે કે ઝીરો પોઈન્ટ ઝીરો છ અને ચારના છેદમાં હજાર એટલે કે ઝીરો પોઈન્ટ ઝીરો જીરો ચાર આ ત્રણેયનો સરવાળો કરીએ એટલે કે જીરો પોઈન્ટ સાત વત્તા ઝીરો પોઈન્ટ ઝીરો છ વત્તા ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો ચાર તો શું આવશે સરવાળો જીરો પોઈન્ટ સાતસો ને ચોસઠ ચોથું છે ત્રેવીસ વત્તા બેના છેદમાં દસ વત્તા છના છેદમાં હજાર તો ત્રેવીસ +2/10 એટલે શું થાય 0.2 + 6/1000 એટલે કે પોઈન્ટ પછી ત્રણ સંખ્યા 0.006 23 + 0.2 + 0.06 કરો એટલે કેટલા મળશે 23.206 e 700 + 20 + 5 + 9/100 તો 700 + 20 + 5 કેટલા થાય 725 પચીસ અને નવના છેદમાં સો એટલે 0.09 પોઈન્ટ ઝીરો નવ સાતસો પચીસ હતા ઝીરો પોઈન્ટ નવ કેટલા મળશે સાતસો પોઈન્ટ ઝીરો નવ નીચેના દરેકને દશાંશને શબ્દોમાં લખવાના છે પહેલું છે ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ એટલે કે શૂન્ય શૂન્ય ત્રણ અથવા તો શું લખાય આપણે એને ત્રણ સતાંશ અને શું મંજાશે એક પોઈન્ટ બે શૂન્ય અથવા તો એક પૂર્ણાંક વીસ સતાંશ એ જ રીતે એકસો આઠ પોઈન્ટ પાંચ છ અથવા તો એકસો આઠ પૂર્ણાંક છપ્પન સતાંશ દસ પોઈન્ટ શૂન્ય સાત અથવા તો દસ પૂર્ણાંક સાત સતાંશ પોઈન્ટ પછી બે સંખ્યા આપેલી હોય તો સતાંશ એક સંખ્યા આપેલી હોય તો દશાંશ અને ત્રણ સંખ્યા આપેલી હોય તો સહસ્ત્રાંશ અહીંયા દેખીએ કે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે ત્રણ તેને શું પંચાસે બત્રીસ સહસ્ત્રાંશ અથવા તો શૂન્ય પોઈન્ટ શૂન્ય ત્રણ બે એ જ રીતે પાંચ પોઈન્ટ શૂન્ય શૂન્ય આઠ અથવા તો પાંચ પૂર્ણાંક સહસ્ત્રાંશ દાખલા નંબર છ સંખ્યા રેખા પર દશાંશ સ્થાનના કયા બે બિંદુઓ વચ્ચે નીચેની સંખ્યાઓ રહેલી છે મતલબ કે જે રીતે આપણે સ્વાધ્યાય દસ પોઈન્ટ એકમાં કર્યું આઠ પોઈન્ટ એકમાં એ જ રીતે આમાં કરવાનું આગળના સ્વાધ્યાયમાં આપણે કર્યું કે કઈ બે સંખ્યાની વચ્ચે રહેલી છે તો જે બે સંખ્યાની વચ્ચે આવતી હોય એ પૂર્ણાંક સંખ્યાઓની વચ્ચે લખતા હવે શું છે સતાંશ સંખ્યાઓ આપેલી છે તો એ દશાંશ સંખ્યાઓની વચ્ચે આવશે તો એ રીતે લખીશું કે જીરો પોઈન્ટ ઝીરો છ તો એ ઝીરોથી મોટી જ્યારે જીરો પોઈન્ટ એકથી કેવી છે નાની સંખ્યા છે તો ઝીરો પોઈન્ટ ઝીરો છ એ ઝીરો અને ઝીરો પોઈન્ટ એકની વચ્ચે આવશે ઝીરો પોઈન્ટ પિસ્તાલીસ તો ઝીરો પોઈન્ટ ચાર કરતાં કેવા છે મોટા પણ ઝીરો પોઈન્ટ પાંચ એના કરતાં કેવા છે ના ના ઝીરો પોઈન્ટ ચાર એટલે કે ઝીરો પોઈન્ટ ચાલીસ અને ઝીરો પોઈન્ટ પાંચ એટલે ઝીરો પોઈન્ટ પચાસ તો ચાલીસ અને પિસ્તાલીસ પચાસની વચ્ચે પિસ્તાલીસ આવે એટલે કે ઝીરો પોઈન્ટ ચાર અને ઝીરો પોઈન્ટ પાંચની વચ્ચે આવશે એ જ રીતે ઝીરો પોઈન્ટ ઓગણીસ તો દસ અને વીસની વચ્ચે એટલે કે 0 પોઈન્ટ દસ અને ઝીરો પોઈન્ટ વીસની વચ્ચે આવશે ઝીરો પોઈન્ટ દસ એટલે શું લખી શકો ઝીરો એક અને ઝીરો પોઈન્ટ વીસ એટલે શું લખી શકો ઝીરો પોઈન્ટ બે એટલે કે ઝીરો પોઈન્ટ ઓગણીસ એ ઝીરો એક અને ઝીરો પોઈન્ટ બેની વચ્ચે આવશે ઝીરો પોઈન્ટ છાસઠ તો એ ઝીરો પોઈન્ટ છથી મોટી અને ઝીરો પોઈન્ટ સાતથી નાની સંખ્યા છે તો 0.6 પોઈન્ટ છ અને ઝીરો પોઈન્ટ સાતની વચ્ચે આવશે ઝીરો પોઈન્ટ બાણું ઝીરો પોઈન્ટ નવ અને એકની વચ્ચે વચ્ચે આવે છે તો 0.9 પોઈન્ટ નવ અને એકની વચ્ચે આવશે ઝીરો પોઈન્ટ સત્તાવન એ ઝીરો પોઈન્ટ પાંચથી મોટી છે અને 0.6 થી નાની તો અને ઝીરો વચ્ચે આવશે દાખલા નંબર સાત અપૂર્ણાંકોને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લખો જીરો પોઈન્ટ સાહીઠ એટલે કે સાહીઠ છેદમાં સો સાહીઠ અને સો નો ગુસ્સા સુધી આપણે આગળ સેમ વનમાં ભણી ગયા કે ગુસ્સા કેવી રીતે શોધાય થાય એમનો ગુસ્સા કેટલો થાય છે વીસ તો સાહીઠ અને સો નો ગુસ્સા વીસ થાય છે તો બંનેને વીસ વડે ભાગીએ તો સાહીઠ ભાગ્યા વીસ અને સો ભાગ્યા વીસ તો આપણને કેટલા મળશે સાહીઠ ભાગ્યા વીસ ત્રણ અને સો ભાગ્યા વીસ પાંચ તો જવાબ આવશે ત્રણ પંચમાં તો ત્રણના છેદમાં પાંચ બી ઝીરો પોઈન્ટ જીરો પાંચ એટલે કે પાંચના છેદમાં સો પાંચ અને સોનો ગુસ્સા પાંચ ગુરુત્તમ સામાન્ય અવયવ બંનેમાં સૌથી મોટો સામાન્ય અવયવ કયો છે બંનેમાં પાંચ તો પાંચ ભાગ્યા પાંચ છેદમાં સો ભાગ્યા પાંચ તો પાંચ ભાગ્યા પાંચ કેટલા થશે એક અને સો ભાગ્યા પાંચ વીસ તો જવાબ આવશે એકના છેદમાં વીસ જીરો પોઈન્ટ પંચોતેર તો શું થાય પંચોતેર છેદમાં સો પંચોતેર અને નો ગુસ્સા 25 તો પંચોતેર ભાગ્યા 25 છેદમાં સોના ભાગ્યા પચીસ પંચોતેર ભાગ્યા પચીસ કેટલા થાય ત્રણ અને સો ભાગ્યા 25 છે આ તો ત્રણ ચતુર્થાંશ જીરો અઢાર તો અઢાર છેદમાં સો એટલે કે બંનેનો ગુસ્સા અઢાર અને સોનો બે તો અઢાર ભાગ્યા બે સો ભાગ્યા બે એટલે અઢાર ભાગ્યા બે નવ અને સો ભાગ્યા બે પચાસ તો 9 ના છેદમાં પચાસ જીરો પોઈન્ટ પચીસ પચીસ છેદ સો અને 100 નો ગુસ્સા પચીસ તો 25 ભાગ્યા 25 અને સો ભાગ્યા પચીસ તો પચીસ ભાગ્યા પચીસ એક અને સો ભાગ્યા પચીસ ચાર મતલબ કે જે પણ ગુસ્સા આવે અંશ અને છેદ બંનેનો ગુસ્સા લીધો છે બંનેને એમના ગુસ્સા વડે શું કરવાના ભાગવાના એકસો પચીસ છેદમાં હજાર તો એકસો પચીસ અને હજારનો 125 એકસો પચીસ તો એકસો પચીસ એકસો એમનો છે જવાબ અતિસંચિત સ્વરૂપ આવશે એકના છેદમાં આઠ એ જ રીતે જીરો પોઈન્ટ ઝીરો છાસઠ તો શું થશે છાસઠ છેદમાં હજાર એટલે કે છાસઠ ભાગ્યા બે છેદમાં હજાર ભાગ્યા બે એટલે કે તેત્રીસ છેદમાં પાંચસો